નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વિવાદિત સસ્પેન્ડેડ જીઆરડી જવાનની ફરી એક વખત દાદાગીરી સામે આવી. ઉમરગામ પાલિકાના વોર્ડ નંબર 3 ના કોર્પોરેટર નૈરાબેન દુબળા ફરી ભાજપમાં સામેલ થયા. નેશનલ હાઈવે 48 પર ઓવરટેકની લાઇનમાં સર્જાયો અકસ્માત. તિથલ દરિયા કિનારે ફરી એકવાર મોટી સંખ્યામાં મૃત જેલીફિશ મળી આવી. હવે સમાચાર વિગતવાર જોઈએ. વલસાડ પોલીસ સ્ટેશનના એક વિવાદિત સસ્પેન્ડન જીઆરડી જવાનની ફરી એક વખત દાદાગીરી સામે આવી છે. આ વખતે જીઆરડી જવાન એલપી યાદવ અને એના પિતાએ વલસાડ ગુંદલાવ ચોકડી નજીક એક યુવકને ઢોરમાર માર્યો હતો. જાહેરમાં જીઆરડી જવાન એલપી યાદવ અને તેના પિતાએ મળીને કુલ એક યુવકને પકડીને જાહેરમાં જ માર માર્યો હતો. માહિતી મુજબ થોડા સમય અગાઉ યુવકે સસ્પેન્ડેડ જીઆરડી વિરુદ્ધ અરજી કરી હતી. આથી તે વાતની અદાવત રાખી અને આજે યુવકને જાહેરમાં જ માર માર્યો હતો. આ દ્રશ્યો જોઈ કોઈ આસપાસના લોકો એકઠા થયા હતા અને યુવકને છોડાવવા પ્રયાસ કર્યા હતા, પરંતુ તેમ છતાં તેઓએ માર મારવાનું ચાલુ રાખ્યું હતું. એલપી યાદવ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં થોડા સમય જીઆઈડી તરીકે ફરજ બજાવતા હતા, જો કે વારંવાર તેઓ વિવાદમાં આવતા હતા. આથી કોઈ કારણોસર તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેમ છતાં તેઓની દાદાગીરી ઓછી થઈ ન હતી. આ વખતે પણ ગુંદલાવ ચોકડી પર જાહેરમાં દાદાગીરીના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા બનાવ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. 18-19 દિન બાદ પહેલે કે બાત હૈ 18-19 દિન પહેલે કે બાત હૈ હમારે ઘર પે યહાં પે મેરા ડ્રાઈવર આયા તો પીખા કે મારા ઉસકો મારા થા લો એસા કરકે તો હમલો બચાને આયે તો દો જન થે ભાઈ થે એક એલપી કરકે થે વો ભી થે તો ઉન્હોને ઉનકે લડકે ભી દો થે એસા હમારે ડ્રાઈવર કો બહોત મારા થા લો તો ફોન કિયા તો હમલો આયે થે એસા કરકે આયે તો મેરે આદમી કો વો સામને પોલ દિખતા હૈ ઉધર પકડ લિયા લો ऐसा गाली गलौज करने लगा लो तो मैं पकड़ के अपने आदमी को घर में बंद कर दी. बोली अकेले हैं. कितना समय से यहाँ पे रहते हो और कितने लोग मेरे को हो गया है यहाँ पे कम से कम 13-14 साल हो गया है. और ये लोग कितने साल से यहाँ पे रहते हैं? ये लोग उससे पहले से रह रहे हैं, हमारे से पहले से रह रहे हैं. उसके बाद से क्या हुआ कि जब हम लोग पुलिस को फ़ोन किए, पुलिस वुलिस आए, मीडिया भाई लोग भी आए, तो जाते जाते डर के मारे भागे. लेकिन एलपी भाई हमको धमकी दे के गए कि सुबह 7 बजे आ, तेरे आदमी का हाथ पैर तोड़ दूंगा, हम आने नहीं देंगे, चौकड़ी पे मार देंगे. ऐसा तो थोड़ा तो डर है क्योंकि हमारे पास कम से कम 150 लोग हैं, काम करते हैं, मजदूर है, ड्राइवर है, बच्चे हमारे 2 हैं, हम हैं, हरदम घर पर अकेले रहते हैं. तो हमको डर लगा रहता है कि मेरे बच्चे को मतलब कुछ हो ना, चाहे मेरे आदमी लोग को कुछ हो ना. ઉમરગામ નગરપાલિકાના વોર્ડ નંબર 3ના કોર્પોરેટર નૈનાબેન દુબળા અગાઉ કોંગ્રેસ છોડી ભાજપમાં ગયા હતા, ફરી આજે ભાજપમાં સામેલ થયા. ઉમરગામ નગરપાલિકાના વોર્ડ નંબર 3ના કોર્પોરેટર નૈનાબેન દુબળા અગાઉ કોંગ્રેસ છોડી ભાજપમાં ગયા હતા. કોંગ્રેસનો છેડો ફાડી ભાજપમાં ગયા બાદ ફરી શનિવારે અનંત પટેલના હસ્તે કોંગ્રેસનો ખેસ પહેરી ચોંકાવ્યા હતા. આજે ફરી ભાજપમાં સામેલ થયા છે. પાલિકા પ્રમુખ મનીષ રાય અને ભાજપ શહેર પ્રમુખની ઉપસ્થિતિમાં ફરી ભાજપમાં આવ્યા. કોંગ્રેસના આગેવાનોએ વાતચીત કરવાનું જણાવી કોંગ્રેસ સભામાં ખેસ પહેરાવ્યોનો નૈનાબેનનો આક્ષેપ. નૈનાબેન ફરી ભાજપમાં થયા સામેલ. કે સંજાણમાં બોલાવ્યો છે તને મળવા માટે, એમ કીધું કઈ કામ છે, ડિસિઝન કરવાનું તને હું પ્રોબ્લેમ છે. તો મેં કીધું ઠીક છે, પ્રોબ્લેમ હોય તો હું વાંચીને હું બોલી લઈશ એમ. મેં તો ભાજપમાં જવાનું એમ બી કીધેલું, તને પૂછવા વગર એમ બી મેં કીધેલું એમ. પણ ત્યાંથી પછી બીજા જગ્યા પર લઈ ગયા ને, ત્યાં બધી મિટિંગ કોંગ્રેસ વાળા લોકોની હતી, લેડીઝ કોઈ નહીં હતી, હું એકલી હતી. તો બી હું ગાડીમાંથી નહીં ઉતરવા માંગતી હતી, તો બી મેં ચાલ ચાલ કરીને લઈ ગયા. સાલ નહીં ઓળાવવાનું, સ્વાગત નહીં કરવાનું, એ જબરદસ્તી મારા પર કરાઈ ગયું. અને જે બોલ્યા કે ભાજપમાં અમે જબરદસ્તી ખેંચ્યા અમને, એ ખેંચવાની ખોટી વાત છે. અમારા મરજીથી અમે જઈએ છીએ. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો, વિરામ બાદ આપ જોઈ શકશો. નેશનલ હાઈવે 48 પર ઓવરટેકની લાઇનમાં સર્જાયો અકસ્માત. તિથલ દરિયા કિનારે ફરી એકવાર મોટી સંખ્યામાં મૃત જેલીફિશ મળી આવી. तो दोस्तों वापी में गुंजन एरिया तो बहुत ही ज्यादा फेमस है, और उससे भी ज्यादा फेमस है गुंजन सिनेमा. आइकॉनिक गुंजन सिनेमा वापी में 50+ इयर्स से है. आइकॉनिक इसलिए क्योंकि गुंजन एरिया का नाम ही गुंजन सिनेमा से इंस्पायर्ड है. तो चलिए देखते हैं हाल ही में पूरा रिनोवेट किया हुआ गुंजन सिनेमा एक नए अवतार में. बाजीगरों बाजीगर तू है
का इंटीरियर तो नया हो चुका है पर टिकट के प्राइस अभी भी वही पुराने हैं और बुक माई शो से बुक करेंगे तो एडिशनल 50 rupees ऑफ भी मिलेगा। यहाँ का इंटीरियर न्यू एंड क्लासी है विद गुड एंड हाइजीनिक स्नैक्स ऑप्शंस और ये बजट फ्रेंडली भी है, तो दोस्तों के साथ मूवी आउटिंग तो सॉर्टेड है। गुंजन सिनेमा में टोटल 2 स्क्रीन है, 1 with large capacity एंड अनदर विद कम्फर्टेबल सोफा सीट एंड नाउ शोइंग 3D एज वेल। बाजीगर मैं बाजीगर, दिल वालों का मैं दिल भर। So a comfortable and fun experience awaits. Visit soon Gunjan Cinema Vapi. और हाँ, Book My Show वाला कूपन कोड जरूर अप्लाई कर लेना, डिस्काउंट दे रहे हैं भाई। બાદ ફરી આપણું સ્વાગત છે। ધરમપુર ચોકડી નજીકની ઘટના। ધરમપુર ચોકડી નજીક નેશનલ હાઈવે 48 ઉપર ઓવરટેકની લાઇનમાં સર્જાયો અકસ્માત। કાર ચાલક આઈસર ટેમ્પોને ઓવરટેક કરવા જતા ટેમ્પોના ભાગે પાછળ અથડાયો। કાર ટેમ્પા સાથે અથડાતા કારમાં ભારે નુકસાન થયું છે। કારમાં સવાર તમામ લોકોનો ચમત્કારિક બચાવ થયો છે। ઘટનાના પગલે નેશનલ હાઈવે 48 પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો તિથલ દરિયા કિનારે ફરી એકવાર મોટી સંખ્યામાં મૃત જેલી ફિશ મળી આવી। વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે।
વલસાડના તિથલ દરિયા કિનારે ફરી એકવાર મોટી સંખ્યામાં મૃત જેલીફિશ મળી આવી હતી. સમગ્ર તિથલ દરિયા કિનારે અંદાજિત 50 થી વધુ મૃત જેલીફિશ મળી આવી. મોટી સંખ્યામાં મૃત જેલીફિશ મળી આવતા પર્યાવરણ પ્રેમીઓમાં ચિંતા વધી છે. અગાઉ પર તિથલ બીચ ખાતે અનેક દરિયાઈ જીવો મૃત હાલતમાં મળી આવ્યા હતા, ત્યારે ફરી એકવાર દરિયા કિનારે મોટી સંખ્યામાં મૃત જીવો મળી આવતા પર્યાવરણ પ્રેમી અને લોકોમાં દુઃખની લાગણી ફેલાઈ છે. દરિયો પ્રદૂષણ થવાના કારણે દરિયાઈ જીવોના મોતમાં સતત વધારો થઈ રહ્યો છે. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વિવાદિત સસ્પેન્ડેડ જીઆરડી જવાનની ફરી એક વખત દાદાગીરી સામે આવી. ઉમરગામ પાલિકાના વોર્ડ નંબર 3 ના કોર્પોરેટર નયનાબેન દુબળા ફરી ભાજપમાં સામેલ થયા. નેશનલ હાઈવે 48 પર ઓવરટેકની લાઇનમાં સર્જાયો અકસ્માત. તિથલ દરિયા કિનારે ફરી એકવાર મોટી સંખ્યામાં મૃત જેલીફિશ મળી આવી. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર. નમસ્તે. શ્રી શ્રમસ ગુજરાતી બ્રહ્મ સમાજ વાપી પ્રમુખ અમિત ભટ્ટ. આજે વાપી ટુડેને 26 વર્ષ પૂર્ણ થયા છે અને 26 વર્ષની કારકિર્દી એટલી સુંદર રીતે એમણે પૂરી કરી છે. આ તબક્કે હું સમાજને એક મેસેજ આપવા જરૂર માંગીશ કે સમાજમાં જે હિસાબે એમણે અવેરનેસ લાવ્યા છે, લોકોનો સપોર્ટ કર્યા છે, એ સપોર્ટને ધ્યાનમાં લઈને હું એમને અંતરના હૃદયથી શુભેચ્છા પાઠવું છું કે આવા ને આવા કામ આવનારા વર્ષોમાં કરતા રહે એવી શુભેચ્છા સાથે. ધન્યવાદ. આભાર. જય શ્રી કૃષ્ણ.
નમસ્તે, મારું નામ ડૉક્ટર આશા ગાંધી છે. વાપીમાં હું 1987 ગાયનેકોલોજીસ્ટ તરીકે પ્રેક્ટિસ કરી રહી છું. અત્યાર સુધી વાપી ગુંજન એરિયામાં મા હોસ્પિટલના નામથી મારી પ્રાઇવેટ હોસ્પિટલ હતી. છેલ્લા 5 વર્ષથી હું નિરામયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં અમારા પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી રહી છું. વાપી ટુડેને 26 વર્ષ પૂરા કરી અને 27 વર્ષમાં પ્રવેશ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. નિલેશભાઈ અને એમની ટીમ બહુ સરસ કામ કરી રહી છે. 27મા વર્ષમાં પ્રવેશ સમયે મારા તરફથી ખૂબ ખૂબ બેસ્ટ વિશીસ કે ભવિષ્યમાં પણ આવું સરસ કામ તેઓ કરતા રહે. આભાર. નમસ્કાર, મેં બિની પોલ, પ્રિન્સિપલ શ્રી એલજી હરિયા મલ્ટીપર્પઝ સ્કૂલ. મુજે યે બોલને મેં ખુશી હોતી હૈ કે વાપી ટુડે ન્યૂઝ ચેનલને આપને 26 યર્સ કમ્પ્લીટ કરા હૈ ઓર ઉન્હોને બહોત બઢિયા કામ કિયા હૈ વાપી કે લિયે. સો હમારી સબકી તરફ સે ઉનકો બેસ્ટ વિશિસ ઓર યે ચાહતી હું કે આગે ભી અચ્છા કામ સોસાયટી કે લિયે કરતે રહે. સો વિશ યુ ઓલ ધ બેસ્ટ. મેં ડૉક્ટર એસ એસ સિંઘ, મેડિકલ ડાયરેક્ટર હરિયા એલજી રોટરી હોસ્પિટલ. સિટી ન્યૂઝ કો બહોત બધાઈ દેતા હું કે ઇનને સક્સેસફુલ 26 યર્સ ન્યૂઝ કે ક્ષેત્ર મેં કમ્પ્લીટ કિયા હૈ ઓર 27મે સાલ મેં પ્રવેશ કિયા હૈ. અભી તક જો ઇનને કામ કિયા હૈ બહોત હી સમાજ કે લિયે ન્યૂઝ જો જાનકારી દેના, જનરલ વાપી કે બારે મેં જાનકારી દેના બહોત હી ઉલ્લેખનીય કામ કિયા હૈ. સ્પેશલી મેં ઇનકો દેખા થા કરોના કે ટાઈમ મેં યા દૂસરી મહામારિયાં જબ હોતી હૈ ઉસમે બહોત હી અચ્છા પબ્લિક મેં અવેરનેસ ક્રિએટ કરતે હૈ ઓર જબ કભી ભી હમ લોગો કો ભી હોસ્પિટલ કી જરૂરત પડતી હૈ, કોઈ નયા શોધ હોતા હૈ, કોઈ નયા ડેવલપમેન્ટ હોતા હૈ તો ઉસકે બારે મેં તરહ તરહ સે જાનકારી દેતે હૈ. મેરી યહી આશા હૈ કે એસે હી યે લોગ પ્રોગ્રેસ કરેં ઓર અચ્છે 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 સર્વિસિસ અપની દે. ધન્યવાદ. વાપી ટુડે ન્યૂઝની શરૂઆત 26 વર્ષ પહેલાં થઈ હતી ત્યારે પણ અમારી હાજરી હતી. આજે વાપી ટુડે ન્યૂઝ 27મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યો છે ત્યારે વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન તરફથી અને પર્સનલ મારા તરફથી હાર્દિક શુભેચ્છા પાઠવું છું. આવનાર સમયમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે અને સારા ન્યૂઝ અમને આપતા રહે એવી આશા સાથે ભરત ઠક્કર, વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન પ્રેસિડન્ટ અને વાપી ટુડે ન્યૂઝના નિલેશભાઈ અને એમની ટીમને બી ખૂબ ખૂબ અભિનંદન. વાપી ટુડે ન્યૂઝના 27 વર્ષના પ્રવેશમાં હું સૌ પ્રથમ તો નિલેશભાઈ એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. મને જણાવતા આનંદ થાય છે કે 27 વર્ષ પૂર્વે પણ એના પહેલાં પણ બી નિલેશભાઈનો સ્વભાવ, એમની ટીમ જે અત્યારે જે કામ કરી રહી છે, વાપીમાં જ્યારે બી સાંજ પડે ત્યારે એમના ન્યૂઝ એમને સાંભળવાની એમને આતુરતા રહેતી
મને 40 વર્ષથી હું આ વાપીમાં છું, પણ મને ખ્યાલ છે ત્યાં સુધી નેશભાઈ જે સાચા સમાચારો અને સારા સમાચાર જે વાચા આપી છે એ ખરેખર એમને બિરદાવવાલાયક છે. અને આવા જ ન્યૂઝ આગળ પણ અમને મળતા રહે અને એમને ઉત્તર તો પ્રગતિ થાય એવી દિલથી અમને આશીષ પાઠવું છું. ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત. વાપી ટુડે ન્યૂઝ દક્ષિણ ગુજરાતનો વલસાડ જિલ્લામાં નામાંકિત 26 વર્ષ પૂર્ણ કરી 27 વર્ષમાં ભવ્ય પ્રવેશ કરી રહ્યા છે તે આ શુભ અવસરના અમે સાક્ષી છીએ અને અમે ટ્રાન્સપોર્ટ વતી એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ. દિન પ્રતિદિન જે હૃદયમાં વસેલું છે વાપી વલસાડ જિલ્લામાં આજુબાજુના કેન્દ્ર શાસિતમાં એ ભવ્યતા હજી આગળ વધે અને નિલેશભાઈ અને એમની ટીમ સર્વ ખૂબ સારી રીતે અને યોજના પદ્ધતિસર આગળ વધતું રહીએ. 27 વર્ષના ભવ્ય પ્રવેશ બદલ અમે એમને ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છા પાઠવીએ છીએ. જય હિન્દ. આજે વાપી ટુડે જ્યારે મીડિયામાં 26 વર્ષ પૂર્ણ કર્યા છે તો નિલેશભાઈને અને એમની ટીમને અમારા વતી શુભકામનાઓ. તેઓ ખૂબ સારી રીતે અને ઓથેન્ટિક માહિતીથી લોકોને આપતા હોય છે અને સત્ય બતાવવાની જે જવાબદારી છે પ્રેસ મીડિયાની એ નિભાવતા રહે છે. આગળ પણ આવા સારા કામ કરે એવી શુભકામનાઓ. સિટી ન્યૂઝને 26 વર્ષ પૂરા કરી 27 વર્ષમાં મંગલ પ્રવેશ માટે હાર્દિક શુભકામના આપીએ છીએ. જે રીતે એમણે 26 વર્ષથી નિષ્પક્ષ અને તટસ્થ રીતે જે સમાચારો લોકો સુધી પહોંચાડ્યા છે, જ્યાં જરૂર હોય ત્યાં સરકારની પણ આંખ ખુલી છે, પ્રજાની પણ આંખ ખુલી છે, એ માટે હું એમને હાર્દિક શુભકામના આપું છું અને ભવિષ્યમાં પણ આ જ રીતે એ લોકો પ્રજાની સેવા કરતા રહે એવી શુભકામના. જય સિયારામ. વાપી ટુડે ટીવી ન્યૂઝ લોકોના પ્રશ્નોને વાંચા આપીને વાપી ટુડે આ 26 વર્ષની યાત્રા જે સંપન્ન કરી છે એની પાછળ આ જ કારણ છે કે લોકોનું લોકો સુધી અને લોકોના પ્રશ્નને વાંચા આપવાનું કામ વાપી ટુડેએ કર્યું છે એ ખૂબ જ પ્રશંસનીય છે. સુરતથી લઈને પાલઘર સુધીનો આખો સમાજ વાપી ટુડેનો ચાહક છે અને હજી એ ચાહના બની રહે એવી અભ્યર્થના વ્યક્ત કરું છું. અસ્તુ. ધન્યવાદ. જય સિયારામ.
સિટી ન્યૂઝ વાપી એ વાપી વિસ્તાર જ નહીં પણ સારા દક્ષિણ ગુજરાતની ખૂબ આદર્શ એક ન્યૂઝ ચેનલ છે. ખૂબ સરસ સારા સારા ન્યૂઝો આમાં સમાજ સુધી પહોંચાડે છે. ગામડાઓની નાની મોટી સમસ્યાઓ એ સમસ્યાઓને દૂર કરવા માટે પણ સિટી ન્યૂઝ વાપીની ખૂબ પ્રયત્ન હોય છે. અધિકારીઓ આગળ રજૂઆતો કરવી હોય, પોલિટિકલ પર્સનોને મળીને કંઈક ગામનું સારું હિત થાય આવી ચર્ચાઓને આવી વાતો કરવી હોય તો એમાં સિટી ન્યૂઝ અગ્રેસર હોય છે. વલસાડથી લઈને પાલઘર સુધીનો ખૂબ મોટો વિસ્તાર જ્યારે આ સિટી ન્યૂઝ દ્વારા પ્રકાશિત થઈ રહ્યો છે, લોકો સુધી માહિતીઓ વિવિધ પ્રકારની પહોંચી રહી છે, ત્યારે હું સિટી ન્યૂઝ વાપીના તમામ કાર્યકર્તાઓને તમામ મેમ્બરોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજે 26 વર્ષની આ યાત્રા એ પૂર્ણ કરી અને 27 વર્ષમાં પ્રવેશ કરશે ત્યારે ખરેખર સિટી ન્યૂઝ ખૂબ ભાગ્યશાળી છે અને આપણે બધા ગ્રાહકો પણ એમના જે છીએ તે પણ ખૂબ ભાગ્યશાળી છે કે આ ચેનલ માધ્યમથી આપણને સારા સારા સમાચારો મળે છે અને જનરલ નોલેજ પણ પ્રાપ્ત થાય છે. ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન સિટી ન્યૂઝ વાપીને. વાપી ટુડે ન્યૂઝ જે વર્ષોથી એટલે કે આજે 26 વર્ષ પૂર્ણ થવાના અને 27 વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે સત્ય અને સાચી ખબર અને લોકો સુધીની સાચી વાત પહોંચાડવા માટેનું જે વાપી ટુડે કામ કરીએ છીએ અને હું શુભેચ્છા આપું છું આ વિસ્તારના ધારાસભ્ય તરીકે કપરાડા વિધાનસભાને સમગ્ર વલસાડ જિલ્લાને મારી સરકાર વતી પણ હું શુભેચ્છા પાઠવું છું કે વલસાડ જિલ્લાના અને દક્ષિણ સમગ્ર દક્ષિણ ગુજરાતના જે સાચા ન્યૂઝ છે એ પ્રજા સુધી પહોંચે અને પ્રજાને સાચી માહિતી મળે તેના માટે વાપી ટુડે ન્યૂઝને મારા મતદારો વતી અને બધા વતી હું શુભેચ્છા પાઠવું છું. આજે વાપી ટુડે સિટી ન્યૂઝના 26 વર્ષ પૂરા થયું છે અને નિલેશ જોશી છે એ અમારી સાથે ઘણીવાર બધી બધા ન્યૂઝ લઈ જાય છે અને એ આ ચેનલમાં ન્યૂઝે સારા એવા મતલબમાં ન્યૂઝને રિપોર્ટ આપે છે અને લોકોને બી પસંદ છે, અમને બી પસંદ છે અને ચાલતો રહેશે અને ભવિષ્યમાં એ ચાલશે અને આખી ટીમ છે તો મારી શુભકામના છે કે એ લોકો આ જે પ્રગતિ કરી એના કરતાં વધારેમાં વધારે એ કરે એમાં અને મારી શુભકામના છે કે એ લોકો આ ન્યૂઝને એકદમ સ્ટેટ લેવલના ન્યૂઝ. વાપી ટુડે ચાલુ વર્ષે 26 વર્ષ પૂર્ણ કર્યા છે. હંમેશા સચોટ વિગતો અને સાચી વિગતો સાથે વલસાડ જિલ્લા અને આસપાસના તમામ વિસ્તારના બનતા બનાવો બાબતે પૂરેપૂરી માહિતી પ્રજા સુધી અને આમ જનતા સુધી પહોંચે એ પ્રકારની કામગીરી સિટી ન્યૂઝ વાપી ટુડેની છેલ્લા 26 વર્ષથી ચાલી રહી છે અને આ 26 વર્ષમાં કેટલાય બધા ગુનાઓ, કેટલાય બધા પ્રોસેસન, ધરણા, પ્રદર્શન તમામને આવરી લઈને લોકો સુધી સાચી માહિતી પહોંચાડવાનું એક ભગીરથ કાર્ય 26 વર્ષથી સિટી ન્યૂઝ વાપી ટુડે કરી રહ્યું છે. આગામી સમયમાં સિટી ન્યૂઝ વાપી ટુડે વધુને વધુ પ્રગતિ કરે અને એનો વ્યાપ તમામ લોકો સુધી પહોંચે એવી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને સિટી ન્યૂઝ વાપી ટુડેના તમામ
જે અધિકારીઓ છે, તમામ પત્રકારો છે, તમામ વિડીયોગ્રાફર છે, તમામ કેમેરામેન છે, અમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. વાપી ટુડે સિટી ન્યૂઝ 26 વર્ષ પૂર્ણ કરી 27મા વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે તે બદલ વાપી ટુડે સિટી ન્યૂઝના નિલેશભાઈ જોશી અને એમની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વાપી ટુડે સિટી ન્યૂઝ હર હંમેશ વાપી વિસ્તાર, દમણ વિસ્તાર, સેલવાસ વિસ્તાર અને પાલઘર સુધીના સચોટ સમાચારો ત્વરિત લોકો સુધી પહોંચાડે છે અને હંમેશા આ જ રીતે સત્ય લોકો સુધી પહોંચાડતા રહેશે એવી હું અપેક્ષા રાખું છું. ખાસ તો પહેલાં નિલેશભાઈ જોશી અને એમની ટીમ જે વાપી ટુડે ન્યૂઝ 26 વર્ષથી સતત વાપીના આજુબાજુના વિસ્તારની નાગરિકોનો અવાજ, પ્રજાનો અવાજ સરકાર અને સરકારી અધિકારી સુધી પહોંચાડતા આવ્યા છે. અને ખરેખર જે પ્રજાનો અવાજ, જે મીડિયા એટલે આપણો ચોથો સ્તંભ કહેવાય, એ મીડિયા તરીકેની જે ભૂમિકા છે એ ભૂમિકા સતત અવિરત એમણે નિભાવી છે અને પ્રજાના અવાજને વાચા આપી છે એ ખરેખર પ્રશંસનીય કામ છે. એટલે નિલેશભાઈ અને એમની ટીમ અને વાપી ટુડેની સમગ્ર ટીમને 26 વર્ષ પૂરા કરી અને 27 વર્ષમાં જે એમણે પ્રવેશ કર્યો છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન. આ જ રીતે પ્રજાની અવાજને, પ્રજાના પ્રશ્નોને અને પ્રજાની જે જરૂરિયાત છે એ જરૂરિયાતને સત્તા સુધી અને સત્તા પર બેઠેલા અધિકારી અને શાસકો સુધી પહોંચાડી અને પ્રજાહિતમાં આ જ રીતે કામ કરતા રહો એવી મારી ખૂબ ખૂબ શુભકામના અને આ જ રીતે આપ લોકહિતમાં કામ કરતા રહો એવી શુભકામના. વાપી ટુડે ન્યૂઝ ચેનલ તથા સિટી ન્યૂઝ વાપી વિસ્તારમાં છેલ્લા 26 વર્ષથી કાર્યશીલ છે. શ્રી નિલેશભાઈ જોશી અને તેમની ટીમ એમને ખૂબ જ સફળતાપૂર્વક ચલાવી રહ્યા છે. એમને આ 26 વર્ષ પૂર્ણ થવાના સમયે મારા તરફથી હાર્દિક શુભેચ્છા અને એમને આવી નવી પ્રગતિ થતી રહે એવી હાર્દિક શુભેચ્છા. દેસાઈ કોલેજ વાપીમાંથી હું ડૉક્ટર મિત્તલ શાહ વાત કરી રહી છું. વાપી ટુડે ન્યૂઝ એ ખૂબ જ પોપ્યુલર ન્યૂઝ ચેનલ છે, દરેકે દરેક વ્યક્તિ એનાથી માહિતગાર જ છે. અને વાપી ટુડે ન્યૂઝ એ એમના સફળતાપૂર્વક 26 વર્ષ કમ્પ્લીટ કરીને 27મા વર્ષમાં મંગળ પ્રવેશ કરવા જઈ રહ્યો છે ત્યારે આરકે પરિવાર તરફથી નિલેશભાઈ જોશી અને તેમના ટીમ મેમ્બરને ખૂબ ખૂબ શુભેચ્છા.
વાપી અને વલસાડ જિલ્લાના નાનાથી નાના હોય કે પછી મોટાથી મોટા સમાચાર દરેકે દરેક વ્યક્તિ સુધી પહોંચાડે એવું ઉમદા કાર્ય એમના ટીમ મેમ્બર દ્વારા અને વાપી ટુડે ન્યૂઝ દ્વારા થઈ રહ્યું છે. અને 27મા વર્ષમાં જ્યારે મંગળ પ્રવેશ કરી રહ્યા હોય ત્યારે આ ન્યૂઝ ચેનલ ફક્ત વલસાડ જિલ્લા સુધી નહીં પણ એનાથી આગળ વધે તેવી આરકે પરિવાર તરફથી હું દરેક ટીમ મેમ્બરને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. ધન્યવાદ. મેં અછલા જોશી, પ્રિન્સિપલ ઓફ શ્રીમતી સાંદ્રાબેન શ્રોફ જ્ઞાનધામ સ્કૂલ વાપી ટુડે ન્યૂઝ કો ઉનકે 27મે વર્ષમાં પ્રવેશ કે લીએ બધાઈ દેતી હું. નીલેશભાઈ ઓર ઉનકી ટીમ બહોત હી અચ્છા કામ કર રહી હૈ. વો સ્કૂલ કો ઓર સમાજ કો બહોત સપોર્ટ કરતે હૈ. હર તરહ કી ન્યૂઝ કો બહોત અચ્છે સે પ્રોજેક્ટ કરકે દિખાતે હૈ. ઇસલીએ મેં ઉન સભી કો આગે ઓર પ્રગતિ કરને કે લીએ અપની તરફ સે હાર્દિક બધાઈ દેતી હું. ધન્યવાદ.